और देशभर की कोरोना परिस्थिति पर एक नजर। देश में 24 कलाक में कोरोना 5,784 नवा केस, 252 लोगों मृत्यु, 7,995 लोग साजा। देश में संक्रमितों की संख्या वधी 3.47 करोड़ ने पार, 4.75 लाख से वधु लोगों मृत्यु, 3.41 करोड़ से वधु लोग साजा। देश में हजू पण 88,993 एक्टिव केस। तो देश में कोरोना नवा वेरियंट ओमिक्रोन नो सतत खतरो वधी रह्यो छे। एक दिवस में 20% नो थयो छे वधारो। ओमिक्रोन ना 17 नवा केस नोंधाया। ओमिक्रोन थी संक्रमित संख्या वधीने पहुंची छे 57 पर। दिल्ली राजस्थान में 4-4 नवा दर्दी मळ्या। दिल्ली में 4 नवा ओमिक्रोन ना केस, आ साथे कुल केस नो आंकड़ो 6 पर, जेमांथी एक दर्दी स्वस्थ थई चुक्यो छे। અને મહારાષ્ટ્રમાં પણ આખરે ઓમિક્રોનના 28 કેસ આવી રહ્યા છે સામે। તો કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ રાજસ્થાનમાં પોતાનો પગ પેસારો વધારી રહ્યો છે। વધુ 4 નવા દર્દી મળી આવ્યા। સંક્રમિતોની સંખ્યા પહોંચી 17 પર। હાલ તમામ દર્દીઓની હાલત સ્થિર। तो दिल्ली हॉस्पिटल तबीबों कहवुं छे कि ओमिक्रोन वेरियंट दर्दियों हॉस्पिटल में कराया दाखल, मोटा भागना ने मात्र गळा में थाय दुखावो, ताव पण 2-3 दिवस में उतरी जाए। तबीबों कहवुं छे कि संक्रमणग्रस्त दर्दी में श्वास लेवामां तकलीफ जेवा लक्षणों जोवा नथी मळ्या। आ प्रकार कोई गंभीर दर्दी अत्यार सुधी नथी आव्यो सामे। आईआईटी दिल्ली में कुसुमा स्कूल ऑफ बायोलॉजिकल साइंस संशोधकों ओमिक्रोन की ओळख माटे आरटीपीसीआर आधारित किट विकसावी लीधी छे। તેમણે દાવો કર્યો છે કે આ કીટના માધ્યમથી ઓમિક્રોનને 90 મિનિટમાં શોધી શકાય છે। આઈઆઈટી દિલ્હીએ આ માટે ભારતીય પેટન્ટ અરજી દાખલ કરી અને સંભવિત ઉદ્યોગ ભાગીદારો સાથે વાટાઘાટો શરૂ કરવાની પ્રક્રિયા કરી રહ્યા છે। સિરમ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પુનાવાલાએ કહ્યું કે બાળકોની વેક્સિન કોવોવેક્સ 3 વર્ષ સુધી બાળકોનો કોરોનાથી બચાવ કરશે। આગામી 6 મહિનામાં બાળકોની રસી આવી જશે। 2 કંપનીઓને બાળકોની વેક્સિન માટે લાયસન્સ આપી ચૂકાયું છે, તેથી વેક્સિન જલ્દીથી ઉપલબ્ધ થઈ જશે। બાળકોની વેક્સિન અસરકારક અને સુરક્ષિત હોવાનો કર્યો દાવો। નકલી આરટીપીસીઆર રિપોર્ટ બનાવવાનો ધંધો પણ થઈ ગયો છે તેજ। ત્યારે કર્ણાટકમાં નકલી આરટીપીસીઆર રિપોર્ટ બનાવવાનો મામલો સામે આવ્યો કે જ્યાં દક્ષિણ આફ્રિકાના નાગરિકને ખોટો આરટીપીસીઆર રિપોર્ટ આપવા બદલ 4 લોકોની ધરપકડ થઈ। સાઉથ આફ્રિકાનો નાગરિક નકલી રિપોર્ટ દ્વારા દેશ છોડવામાં સફળ રહ્યો હતો।